જુનાગઢ માગરોળ શહેરમાં ભૂમાફિયાઓએ માજા મૂકી હોય તેમ ભૂમાફિયાઓ બેફામ બન્યા હોય તેમ માગરોળ સરકારી રેવન્યુ વિભાગની જમીનોમાં ખુલ્લેઆમ પેશકદમી થયા હોવાની આશંકા. જાણવા મળતી વિગત મુજબ માંગરોળ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ભૂમાફિયાઓએ માજા મૂકી હોય તેમ શહેરના અનેક વિસ્તારોમાં સરકારી જમીનની પેશકદમી થયાના આક્ષેપો થાય છે. તેમાં હાલ માંગરોળ કેશોદ ચોકડી પાસે રાજાશાહી વખતના શેખ મિયા તળાવમાં સરકારી જગ્યાનું પેશકદમી થાય હોવાના આક્ષેપથી ખળભળાટ મચ્યો છે. જૂની સરકારી જમીનમાં પેશકદમીમાં ફરી મોટો વધારો કરી અડધા ભાગના તળાવમાં ફરીવાર પેશકદમી કરી હોવાની આશંકાથી ફરિયાદો ઉઠી છે. ખનીજ નાખી તળાવ બૂરી દેવામાં આવ્યું છે તેવા પણ આક્ષેપો થાય છે કે અને આ બધું જાહેર રસ્તા પર હોવાથી રેવન્યુ વિભાગને આ બાબતે જાણ થતાં રેવન્યુ વિભાગ દ્વારા પેશકદમી અંગેની તપાસ હાથ ધરી છે. તેમજ આ જગ્યા ફરી તળાવની પેશકદમી થઈ હોવાનું આક્ષેપો થઈ રહ્યા છે. જાહેર સ્થળ ખરાઈ કરવા મામલતદાર માંગરોળ દ્વારા આદેશ કર્યો છે. હા, સરકારી જમીન અને તળાવ માંગરોળના એક એક માણસથી જાણીતી છે અને આ જગ્યા માંગરોળની સરકારી અલગ અલગ સંસ્થાઓ પણ પોતાની ઉપયોગ માટે માંગણી કરી રહી છે. ત્યારે બીજી તરફ આ પેશકદમી દર વર્ષની વર્ષે વધી રહી છે અને અનેક લોકો દ્વારા અધિકારીઓનું ધ્યાનમાં પણ દોરવામાં આવતા તપાસના આદેશ આપ્યો છે. હાલતો તપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે અને પેશકદમી નીકળે તો તેને તાત્કાલિક ખાલી કરાવવાનું પણ મૌખિક સૂચનાઓ આપવામાં આવી છે. જીતુ પરમાર, ZSTV, માંગરોળ.